सत्यो महेजी प्रभु परम सत्य तुलैया उन्नारे जी प्रभु परम तेज तुलैया महामृत्यो माथि अमृत समीपे नाथ लैया ઉપસ્થિતિ છે. ખૂબ સરસ મજાનો આજે મુશાયરો રાખવામાં આવ્યો છે અને સંગીતની પણ મહેફિલ રાખવામાં આવી છે. ત્યારે બોટાદકર સાહિત્ય સભાના આંગણે અહીં વડીલો અહીં હાજર છે. તો હું જયમીનભાઈ ને જ કહું કે આપશ્રીના હસ્તે વડલા સમાન ભટ્ટ દાદાને પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવે. તો જયમીનભાઈ ત્રે આવે દાદુ પંકજભાઈ ભટ્ટ સાહેબ દાદુને સુંદર મજાના પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરશે. આ ઉપક્રમને પણ આપણે વધારી ગઈ. આજ આનંદ આજ અસરંગ આજ નયનોમાને સખી અમારે આંગણે આજ તો કંચન વર્ષે મેં સરસ્વતી માતા ની સ્થાપના છે. સુંદર મજાનું પ્રગટ્ય થયું છે. શ્વેત પદ્મા સના દેવી શ્વેત ગંધાર લેપના અર્ચતા મનિર્ભિ સર્વે ઋષિભિ સ્તુયતે સદા એવં ધ્યાત્વા સદાં દેવી મનવાંછિતં લભતે નર. તો આપણા મનોવાંછિત ફળને પ્રદાતા માતા સરસ્વતી ને ચરણોમાં નમન કરી વિદ્યા દેવીને નમન કરી અને દાદુનું સન્માન કરવા માટે હું જયમીનભાઈ ને કહું કે શાલ અને પુષ્પુષ વડે દાદુનું સન્માન કરે. આપ અત્યારે પધારો. રશ્મિબેનને પણ વિનંતી છે કે અત્યારે દાદાનું સુંદર મજાનું સન્માન કરે. તો આ ઉપક્રમને આપણે જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે એ ઉપક્રમને આપણે જોરદાર તાળી વડે જય હો. આજુબાજુ આજુબાજુ દાદુ દાદુ શે જગ્યા આપણે છે પ્લીઝ. ઓકે બાજુ માં જઈને જોરદાર તાળી વડે આપણે આ ઉપક્રમને વધાવી લઈએ. ઉપસ્થિત છે જે કલા રસિક પુસ્તક રસિક અને ખૂબ જ વિદ્વાન વ્યક્તિત્વ છે જે બાપ બાપુને સન્માન માટે આદરણીય શ્રી પ્રવીણભાઈ ખાદર સાહેબ અમારે વિનંતી કરું કે આપના જ સ્વહસ્તે એ શાલ અને પુષ્પગુચ્છ વડે શ્રી બાપ બાપુનું સ્વાગત કરે. આ ઉપક્રમને આપણે જોરદાર તાળીઓ વડે ખૂબ ખૂબ સરસ અને પુષ્પગુચ્છ પણ અર્પણ કરી રહ્યા છે. વાહ વાહ ખૂબ ખૂબ આભાર. સર્વે બોટાદકર સાહિત્ય સભાને આંગણે સર્વે મિત્રો ઉપસ્થિત છે. તો હું જયમીનભાઈને વિનંતી કરું કે સૌપ્રથમ જીગ્નેશભાઈ વાળા સાહેબ અત્યારે ઉપસ્થિત છે. તો વાળા સાહેબને પુષ્પગુચ્છ દ્વારા એ સન્માનિત કરશે જયમીનભાઈ. હા અને યજમાન પણ આજે અહીં છે અને અમારે ત્યાં વાળા સાહેબ ગઝલના ધુરંધર લેખક સારા એવા કવિ સુંદર મજાની છબી અહીંથી કેપ્ચર કરવામાં આવશે શ્રી મહેતા સાહેબના સ્વહસ્તે. તો એને પણ આપણે જોરદાર તાળીઓ વડે વધાવી દઈએ. ખૂબ ખૂબ આભાર. અત્યારે ઉપસ્થિત એવા અમારા ખૂબ જ ગર્વાન્વિત એવા બોટાદકર સાહિત્ય સભાના મુખ્ય એવા લાલજીભાઈ ઉપસ્થિત છે. તો હું જયમીનભાઈને વિનંતી કરું કે લાલજીભાઈને સુંદર મજાના પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરે. આ ઉપક્રમને પણ આપણે જોરદાર તાળીઓ વડે વધાવી લઈએ. વાહ ગુરુજીને તેના શિષ્ય દ્વારા ગર્વ અને ગૌરવની પણ બીજી શ્રી હોય. ખૂબ સરસ. તો ગોપાલભાઈ પણ એ ઉપસ્થિત છે. ખૂબ સુંદર મજાને ઉગતો સિતારો છે કાવ્ય ક્ષેત્રમાં અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. જયમીનભાઈ વિનંતી કરું કે ગોપાલભાઈ નો પણ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરે. આ ઉપક્રમને પણ આપણે
જોરદાર તાળીઓ વડે બજાવી લઈએ. જય જય. ખૂબ જ સુંદર મજાના સન્માનનો ઉપક્રમ છે. ખૂબ જ કર્મનિષ્ઠ પત્રકાર અને એન્કર, કેટલી બધી બહુમુખી તબલાના સારા જાણકાર એવા અમારા કિશનભાઈ મહેતા, તો એમને યજમાન જયમીનભાઈના હસ્તે આપ પુષ્પગુચ્છ આપી રહ્યા છો અને સુંદર મજાનો ફોટો પડશે. અને ફોટો જે છે એમની કાયમ માટે જયમીનભાઈ માટે જોરદાર તાળીઓ આ બધા મિત્રો એ મને ભટ્ટ યુવાન જ રાખવાનું.
राधे श्याम बन गई और अपनी सखियों से कहने लगी कि राधे कहाँ गई, मेरी राधे कहाँ गई। हमें सरस मजाने प्रेम की बात करी बापू, तो कृष्ण अने राधा नो प्रेम जे केवो छे के ए बने ने अलग तमे पाड़ी ना सको, केम? एक गुजराती कवि सरस मजाने बात करी के र राधा नो र अने पछी आवे छे के गीतो एक कानो, तो र ने कानो रा अने ध ने कानो धा, तो कृष्ण ने राधा ने तमे अलग नो पाड़ी सके। ए रीतना सारस्वत नी अंदर रहेली सरस्वती नी रचना ने पण तमे विभिन्न ना करी सको, अलग ना करी सको। અને જ્યારે મારે એક ઉત્તમ શાયરને પ્રથમ રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે એમના વિશે એક સરસ પંક્તિ કહી કે વફા વફા મેં કિતના ફર્ક હૈ, વફા વફા મેં બંને છે વફાદારી પણ કેવી અલગ અલગ છે, એક દુનિયાવી વફાદારી છે અને એક ખુદાઈ છે। હા, વફા વફા મેં કિતના ફર્ક હૈ, ખફા ખફા મેં કિતના ફર્ક હૈ, વફા વફા મેં કિતના ફર્ક હૈ, ખફા ખફા મેં કિતના ફર્ક હૈ। हम जिसे खुदा समझते थे मानस ने वो बेवफा नहीं है, हम जिसे खुदा समझते थे वो बेवफा निकले, तब हमें पता चला कि ये खुदा और वो खुदा में कितना फर्क है, वफा वफा में कितना फर्क है, वफा वफा है। तो ये बात उत्तम शायर जिग्नेश भाई वाला साहब ने विनती करी सुंदर मजानी खुदा ने रजवार द्वारा करे ગઝલ છે। સમય સાથ ચહેરો આ ઘરડો થયો છે, સમય સાથ ચહેરો આ ઘરડો થયો છે, ખબર ના પડીને ઉજળો થયો છે। સમય સાથે ચહેરો આ ઘરડો થયો છે, ખબર ના પડીને ઉજળો થયો છે, અહી મૂલ્ય માણસનું રદ્દી બરાબર, અહી મૂલ્ય માણસનું રદ્દી બરાબર ને રૂપિયા વડે પાસ ખરડો થયો છે, અહી મૂલ્ય માણસનું રદ્દી બરાબર ને રૂપિયા વડે પાસ ખરડો થયો છે। તમે વાળી ચોળીને રાખી જગા તો, તમે વાળી ચોળીને રાખી જગા તો તે ચોખી જગા પર ઉકરડો થયો છે, તમે વાળી ચોળીને રાખી જગા તો તે ચોખી જગા પર ઉકરડો થયો છે, નિશાળોમાં રાખેલ પૃથ્વીનો ગોળો, નિશાળોમાં રાખેલ પૃથ્વીનો ગોળો બધા ફેરવે છે, ભંગોળો થયો છે, નિશાળોમાં રાખેલ પૃથ્વીનો ગોળો, નિશાળોમાં રાખેલ પૃથ્વીનો ગોળો તરત આંગળીમાં જ પહેરી લીધો છે, અરે માંડ સોનાનો કરડો થયો છે, તરત આંગળીમાં જ પહેરી લીધો છે, અરે માંડ સોનાનો કરડો થયો છે, તરસ તીવ્રતાથી છીપાવી રહ્યો છે, તરસ તીવ્રતાથી છીપાવી રહ્યો છું, સબક મીઠા પાણીનો વીડો થયો, વાહ વાહ, સબક મીઠા પાણીનો વીડો થયો, સમય સાથે ચેતો વાળો થયો છે, ખબર ના પડી ને ગુજરડો થયો, આજે આ કુટુંબનો ગોળા વાળો છે જે બધું નિરીક્ષણ કરી ત્યાર પછી સર કહે છે, ઓરડો તો કહે છે, ત્યાર પછી મને કહે છે લાગે છતાવણ હોય ના એવું બની શકે, વાહ, લાગે છતાં હોય ના એવું બની શકે, સામે કશું પણ હોય ના એવું, લાગે છતાં હોય ના એવું બની શકે, સામે કશું પણ હોય ના એવું બની શકે, લોહી ભલે ને નીકળે
વાગી ગયું છે ત્યાં લોહી ભરે નીકળે વાગી ગયું છે ત્યાં જખમોય કારણ હોય ના એવું બની શકે વાહ 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 લોહી ભરે નીકળે વાગી ગયું છે ત્યાં જખમોય કારણ હોય ના એવું બની શકે હોળી સળગતી રોજ છે હૈયા મહી ફકત હોળી સળગતી રોજ છે હૈયા મહી ફકત ખાધેલ માખણ હોય ના એવું બની શકે તાઢોય ટુકડો પેટ તે આ વર્ષો ના નિષ્કર્ષ પર છે ઘણા બધા વ્યક્તિઓ હોય છે વેતમ ખાવું પડે અથવા તો વાસણ ખાવી પડે છે એની ઉપર જ છે અને કદાચ માખણ ન ખાવું ખાધેલ માખણ હોય ના એવું બની શકે કેવળ સ્તનો દેખાય છે ચારો તરફ તને જો બહુ વાસ્તવિકતા રજૂ કરીશ કેવળ સ્તનો દેખાય છે ચારો તરફ તને પીધેલું ધામણ હોય ના એવું બની શકે અંદર ભળીને આજે સૌ એક મેઘ થઈ ગયે અંદર ભળીને આજે સૌ એક મેઘ થઈ ગયે સાકર થવાની સાધો બસ ઓગળીને આજે સૌ એક મેઘ થઈએ જાજુ હશે તો અંતે ખિસ્સું કપાઈ જશે જાજુ હશે તો અંતે ખિસ્સું કપાઈ જશે થોડું રડીને આજે શું એક મેઘ વાહ 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 આજે શું એક મેઘ થઈ નોખું પડેલું સગળું ભેગું કરી જ નાખો નોખું પડેલું સગળું ભેગું કરી જ નાખો જીણું દળીને આજે અંદર ભણીને આજે શું એક મેક થઈએ ચાલવા મળીને આજે ખૂબ સરસ ખૂબ સરસ દર્દ ને દવા ને દુઆ ને તમો ને વ્યથાને ગમેલા છે જિગ્નેશ ગયા શ્વાસ ની જેમ ઊંડે સુધી ને મરણ આવશે તોય લક્ષ્ય ગઝલ ને પાછા પડેલા છે જિગ્નેશ મરણ આવશે ગઝલ ના જ કહેવાય છે.
क्या बात खूब सरस है મને દાદા ઉપર કેટલો ફરી છે દાદુ ઉપર વાહ દાદુ આમ કેમ કે મને અચાનક થયું ઘણા દિવસ થી મેં લખું છે મારા દાદુ ઉપર લખું છું સ્વભાવ વચ્ચે અમારું માન છો દાદા સ્વભાવ વચ્ચે અમારું માન છો દાદુ અમારા તો ખરા ભગવાન છો દાદુ સ્વભાવ વચ્ચે અમારું માન છો દાદુ અમારા તો ખરા ભગવાન છો દાદુ નસે નસમા વહે નસે નસમા ચડે ઉન્માદ શબ્દો નો નસે નસમા ચડે ઉન્માદ શબ્દો નો નસે નસમા ચડે ઉન્માદ શબ્દો નો ગલોફામાં ચડ્યું પાન દાદુ નજર નીચી ને પડવા દો તમે આવી વાત છે બહુ સરળ છે નજર નીચી ને પડવા દો તમે આવી નજર નીચી ને પડવા દો તમે આવી અહીં પ્રત્યેક નું સન્માન કરો છો ગમે ત્યારે કરો છો પાળ્યા બેઠા ગમે ત્યારે શરીરોમાં રહેલી જાન છો કરો છો પાળ્યા બેઠા વધારે હું લખું તો શું લખું વધારે હું લખું તો શું લખું બોલો ખરેખર આપ સૌ શાંત છો આપ સૌ શાંત છો દાદા એ જીરવી લીધું ખરેખર ખરેખર દાદા ખૂબ ખૂબ સરસ ખૂબ સરસ અરે દાદુ ઓછું છે એમાં આવી જે ભાવુક ક્ષણો હોય છે દાદા તમારી આંખથી જે ટપકતા અસુરનો ભાવ છે ને એ ગાત્રીતામાંથી પ્રગટેલું એ અમૃત બિંદુ અને આ કોઈ ગઝલ એમનામ નથી સર્જાતી બધે હું વચ્ચે બેઠો છું ને મધ્યમ છું એને ગઝલ કારણ કે એની વચ્ચે એક જે શેર એમને મૂક્યો છે કે બધાનું સન્માન છો દાદા જિગ્નેશભાઈ ને પણ ખબર છે કારણ કે બધાને આદર આપો બધાની કદર કરવી બધાનું સન્માન અને 18 વરણ માટે એક સરખો સમાન ભાવ એ બહુ મોટી વસ્તુ છે એમને કીધું ને અને હું તો ત્યાં સુધી જિગ્નેશભાઈ કહું કે પોતિકાનો સાથ છૂટે ને ત્યારે એક હાથ ખભા ઉપર હોય ને એ છે દાદા જે ગઝલનો ભાવ છે એ મને આપણને બે મિત્રોને એ ખબર છે એટલે મેં કીધું વચ્ચે છું માધ્યમ પણ છું એટલે હૃદયથી સહેલું કો આનાથી વધારે કવિતાની સાફલ્ય વૃદ્ધિ કહી શકાય કે જીવનની અંતિમ સજ્યાના ઉંમરે કોઈ વડીલની આંખમાંથી એ આનંદના અશ્રુ વહાવી શકો તો કવિતા સાર્થક થશે દાદુ આ કોરો કાયમ અમારા માટે તો બહુ મોટી મહેફિલ જ બની ગઈ છે આપના શબ્દોને સો સો સલામ વાળા ગઝલ ગઝલ આજ અમૃત બની ગઈ ધન્યવાદ સાહિત્ય સભાની ઉન્નત પાઘનું છોગું તો છો જ સાહિત્ય સભાની ઉન્નત પાઘનું તમે છોગું તો છો જ સાથે અમારી સાહિત્ય સભાનું એક વ્યક્તિત્વ મહાન છો દાદુ બહુ પ્રેમ છે તમે જો મરો તો મરી જાય દુનિયા ખરા ફૂલ
આપનું આભાર ખરી દિલથી માન્યું, પરંતુ આ સમય એવો છે, વાતાવરણ એવું છે, આપે જે કહ્યું મેરે બહુત સે કામ અધૂરે નહીં રહે, પૂરા થઈ ગયા, મેરે બહુત સે કામ અધૂરે નહીં રહે, એ દોસ્ત ઇતને રોજ ના આને કા શુક્રિયા, એ દોસ્ત ઇતને રોજ ના આને કા શુક્રિયા, મેરે બહુત સે કામ અધૂરે ના રહે, એ દોસ્ત તું ન આવ્યો ત્યારે અમારું કામ થઈ ગયું, મને મહેનત કરવા માટે આ પરિશ્રમ ની વાત છે, તો દુનિયામાં જયારે કોઈ ટીપો આપવાળો ન હોય ત્યારે એ વ્યક્તિને પોતાનો સ્વનિર્ભર બને છે, આત્મનિર્ભર બને છે. હવે હું આગળના કવિશ્રીને રજૂ કરવા જઈ રહ્યો છું, ત્યારે ખૂબ જ નિષ્ઠાવાન સંદેશ શિક્ષક ભાવક છે પોતે, અને સાહિત્ય સંગીત સાથે અને કોમ્પિટિટિવ એક્ઝામ જે તેની સાથે પણ સંકળાયેલા છે, ઘણા બધા બાળકોને માર્ગદર્શન પણ સારું આપ્યું છે. તો હું ગોપાલભાઈને કહીશ કે સુંદર મજાની રચના પેશ કરે આજે મન મૂકીને વર્ષો શ્રી ગોપાલભાઈ, આપણે જોરદાર તાલીઓ વડે એમને સલામ. ખુદા વિશે વાત કરી એના ઉપરથી નથી કદાચ શરૂઆત કરું છું કે ખુદ જ ખુદાએ ખુદનું નામ ખુદા રાખ્યું છે, કલ્પના ખુદાએ આ જગત જે બનાવ્યું છે એના ઉપર કલ્પના કરી કે ખુદ જ ખુદાએ ખુદનું નામ ખુદા રાખ્યું છે ને ખુદ જ ઓળખવા નામ ખુદા રાખ્યું છે, ખુદ જ ખુદાએ ખુદનું નામ ખુદા રાખ્યું છે ને ખુદ જ ઓળખવા નામ ખુદા રાખ્યું છે, ને જખમો રોગો ને ઊંડા ઘાવોને નકશી ભૂસી, જખમો રોગો ને ઊંડા ઘાવોને નકશી ભૂસી ખુદ જ ઉપચાર થવા નામ દવા રાખ્યું છે. વાહ વાહ સાહેબ, દોબારા સાહેબ. જખમો રોગો ને ઊંડા ઘાવોને નકશી ભૂસી, નકશી જખમો રોગો ને ઊંડા ઘાવોને નકશી ભૂસી ખુદ જ ઉપચાર થવા નામ દવા રાખ્યું છે. વાહ સાહેબ, મોસમ પર મોસમ થઈ આ વર્ષ બદલાયા કરે છે, ખુદ જ અસર થવા નામ હવા રાખ્યું છે. વાહ 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 વાહ, અસર થવા નામ હવા રાખ્યું છે, મોસમ પર મોસમ થઈ આ વર્ષ બદલાયા કરે છે, ખુદ જ અસર થવા નામ હવા રાખ્યું છે, ને ન આવે અડચણ તને કદી જીવન ની ખંડમાળ માં, ન આવે અડચણ તને જીવનની ઘટમાળમાં ખુદ જ શુભ લાભ થવા નામ શ્રી સવાર આવ્યું. વાહ સાહેબ, વાહ 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 સાહેબ, ના આવે અડચણ તને જીવનની ઘટમાળમાં ખુદ જ શુભ લાભ થવા નામ શ્રી સવાર આવ્યું છે, ને ખુદ ભીતર સુધી આવી તને મળી શકે માટે, ખુદ ભીતર સુધી આવી તને મળી શકે માટે ખુદ જ મોહબ્બત થવા નામ દુવા રાખ્યું છે. વાહ વાહ, ખુદ જ મોહબ્બત થવા નામ દુવા રાખ્યું છે. વાહ વાહ સાહેબ, જોરદાર. એક ગીત ગઝલ છે કે ભૂલવાનું હતું જે ભૂલી ગયો છું, ભૂલવાનું હતું જે ભૂલી ગયો છું, ને મૂકવાનું હતું જે મૂકી ગયો છું, ભૂલવાનું હતું જે ભૂલી ગયો છું, ને મૂકવાનું હતું જે મૂકી ગયો છું, સંભળું સાચવી શક્યો ન બરાબર, સંભળું સાચવી શક્યો ન બરાબર, ચૂકવાનું હતું એ ચૂકી ગયો છું. વાહ વાહ, સંભળું સાચવી શક્યો ન બરાબર, ચૂકવાનું હતું એ ચૂકી ગયો છું, ને હતું વિષ મારી સામે હળાહળ, હતું વિષ સામે મારી હળાહળ, ગળવાનું હતું જે ગળી ગયો છું, ગળવાનું હતું જે ગળી ગયો છું, ને પાટીમાં એક કપ્પો ફરી ફૂટી ફૂટીને, પાટીમાં એક કપ્પો ફરી ફૂટી ફૂટીને ભૂસવાનું હતું એ ભૂસી ગયો છું, ભૂસવાનું હતું એ ભૂસી ગયો છું, ને નથી શ્વાસ સાથે હવે કોઈ નિસ્બત, નથી શ્વાસ સાથે હવે કોઈ નિસ્બત, જીવવાનું હતું એ જીવી ગયો છું, જીવવાનું હતું એ જીવી ગયો છું, નથી શ્વાસ સાથે હવે કોઈ નિસ્બત, જીવવાનું હતું એ જીવી ગયો છું. કે હું આશ્રમ નો સિતારો પણ થયો,
હું આસમાનનો સિતારો પણ થયેલો ને ફરતો પછી દિખારો પણ થયેલો હું આસમાનનો સિતારો પણ થયેલો ને પછી ફરતો દિખારો પણ થયેલો ને હું ગયેલો ઊંચા શિખરોના શૃંગ સુધી હું ગયેલો ઊંચા શિખરોના શૃંગ સુધી ને તળેટીમાં પછી મિનારો પણ થયેલો હું આસમાનનો સિતારો પણ થયેલો ને ખરતો પછી તિખારો પણ થયેલો ને હું ગયેલો ઊંચા શિખરોના શૃંગ સુધી ને હું તળેટીમાં મિનારો પણ થયેલો ને મેં કરી છે મારી જાતે એવી કારીગરી મેં કરી છે મારી જાતે એવી કારીગરી કે હું કલાકારી માટે સિતારો પણ થયેલો કલાકારી માટે સિતારો પણ થયેલો ને હું મળ્યો છું રોજ મારી જાતને ભીતરે હું મળ્યો છું રોજ મારી જાતને ભીતરે મેં કેટલામાં છતાં વિસામો પણ થયેલો મેં કેટલામાં છતાં વિસામો પણ થયેલો ને હું સમુદ્ર નથી થઈ શક્યો ખૂબ ગહેરો હું સમુદ્ર નથી થઈ શક્યો ખૂબ ગહેરો શાંત નદીનું છતાં કિનારો પણ થયેલો શાંત નદીનું છતાં કિનારો પણ થયેલો ને હું આસમાનનો સિતારો પણ થયેલો ને કરતો પછી તિખારો પણ થયેલો રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે ખૂબ જ સુંદર મજાની વાત દિલ પે કિસને દસ્તક દી દિલ પે કિસને દસ્તક દી કોણ હે આપતો અંદર હે બહાર બહાર કોણ હે રાહત ઇન્દુરી વાહ 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 દસ્તક દે તો એવા મામા પ્રવીણભાઈ ખાજર જુરતદાર કવિ વક્તા બહુ મોટી પ્રતિભાના ધની અને આદર શિક્ષક અને એક દ્વિતીય પુત્રવંત પિતાને હું આજે રજૂ કરવા જઈ રહ્યો છું તમે જોરદાર તાલે મને તમારું સ્વાગત વાહ વાહ આપણે બધાએ તો કઈક આપણા સરસ્વતીની કૃપા હોય પણ જ્યાં આખી કૃપા લઈને જન્મે એ ચારણ એ બધા ભાવો આ છે કોઈ એક પુત્રના બાપ થવું ને સાહેબ હવે એની તોલે તો કયા ત્રાસવામાં તમે એને તોલી શકો કોઈ એટલે મેં એટલે સંચાલનની ચેરમેનભાઈને કીધું આજ તો શું બોલવાનું હોય પણ થોડાક ટૂંકા આમ તો એક કવિતા મારે ગાવી છે આમ તો આજ સાહેબનો અને બેનનો બેનો કંઠનો લાભ લેવો છે પણ આજ બે ચાર ચોપડા મૂકવા છે અને લિમિટમાં ત્રણ જ રચનાઓ મૂકીને થોડા સમય પહેલા 1:30 વાગે આનંદભાઈ આંખો ખુલી છે અને ક્યારેક અમુક વ્યથામાંથી નીકળતો સંગીત હોય ને એમાંથી કઈક ને કઈક સૂચતું હોય એ વરસાદ પડવાનો આનંદ કોઈ ખેડૂતને પૂછો છો જેને વ્યાજમાં પૈસા લઈને ભગભાઈ બાપુ બીજ લાવ્યો હોય અને એ રોપા હોય માથે આવી છાંટણા પડે ને પછી જે આ આનંદ હોય ને એને તમે લાખો રૂપિયાની કોઈ કિંમતમાં તોલી ન શકો એ તો એને એને જ ખબર હોય શું આનંદ તો એ બધી વાતો સાથે થોડીક કરુણતા લખી હતી કે નિરાળા નૈનો ના અધખુલા પોપચા અડધી રાતે તે ખુલી જાય છે અડધી રાતે તે ખુલી જાય છે અડધી રાતે તે ખુલી જાય છે અકળા વિના ખે મારા માતેલા મનડાને રુદિયાને પૂરી પૂરી ખાય છે નિરાળા નૈનો ના અધખુલા પોપચા અડધી રાતે ભાવ કે નવ નવ માસની જરૂર
આહાર ખાય છે નવ નવ માસ નિજ ઉદર મૈ રાખી જન્મ દેનારી માતા આહાર ખાય છે ને ઉભારો સ્પર્શ પિતા પ્રેમ નો મળેલો એને આંગળીએ દોરી દોરી જાય છે તો કે સૂરજ ના કિરણો ની આગ જરતી જ્વાળાઓ સૃષ્ટિ ને પકડાવી જાય છે પોતી કાલા ઘટાએ પાંદડાઓ પાન ખરમાં એક પછી એક ખરી જાય છે કે સૂરજ ના કિરણો ની આગ જરતી જ્વાળાઓ સૃષ્ટિ પકડાવી જાય છે ને પોતી કાલા ઘટાએ પાંદડાઓ પાન ખરમાં એક પછી એક ખરી જાય છે એક પછી એક ખરી જાય છે દાદો દિગંબર બનાવી કુણી કૂપણો ફૂટતી દિગંબર બનાવી વસંત નો વૈભવ કહેવાય છે નિરાળા નૈનો ના અધ ખુલા પોપચા અડધી રાતે તે ખુલી જાય આ કુણી ઉપર કેમ ઉગી છે ઈ તો જો એની પાછળ કોઈ પડી છે સુકાઈ આજે વડીલોની કિંમત આપણે ક્યારે સમજાય એકી જાત નાના બાળક માટે આપણા સંતાનો માટે આપણે આખી જાતને દાદા લોછાવર કરી દેવા પડે અને ત્યારે પછી કોઈ તૈયાર માંથી ઊંઘીને ઊંઘો થઈ જાય પછી સંતાન અહમ કરે ને ત્યારે ઓલું પીળું પાંદડું કે અંદર અંદર મોજાતું હોય કે દોસ્ત તું ઊંઘ્યો છો તું ફૂટ્યો છો ત્યાં મારા ખરવાનું કારણ છે તો એ બધા ભાવો કદાચ કવિતામાં મુકાય રચનાઓ કઈક આજે અનાયાસ મળે ભાવ એમાં એક અંતરો દાદા કૃષક માટે મને ખુદ ખબર છે આજે જે આખું ભાવ વિશ્વ છે ને કઈક લોકો છે કારણ કે હું મારા દીકરાને મળી રહ્યો છું અને એ વખતે મારા અવતરણ વચ્ચે મારા બાપુ છે ને કેવી ખુશી છે ને એ ખુશી નો અહેસાસ મને ખબર છે દાદા કે એ મોંઘા બીજ લેવાનો જયારે ખેડૂત ને ન હોય અને પછી લાલજીભાઈ કોક ના ઘરે થી કપાસ લઈ આવે આ વ્યથા અમે જોઈ છે ખેડૂત પોતાના ઘરે ચૂલાની ઓલી રાખ માંથી રગદોળી અને બીજ બનાવે ઈ સાહેબ એ ખેતર માં રોપતો અને માન બીજ મળ્યા હોય અને ઈ બીજ પાછા જયારે સાહેબ સુકાઈ જાય ને ત્યારે વ્યથા બીજ ખેતર માં રોપી ને કૃષક્ષ નું દિલડું હરખાય છે અને બબેની અતિવૃષ્ટિ ચાલુ જ રહેતા પાક બળવાની બળતરા બહુ વધારે પડે તોય પ્રશ્ન છે ઓછો પડે તોય પાક મળી જવાનો
સંતાનોમાં પણ કઈક એવું છે બે ચાર નાના ટુકડાઓ મૂકી કે અંતરપટમાં અજવાળું છે, કે અંતરપટમાં અજવાળું છે અને પામી ગયા ભરવાળું છે. કોઈ શબ્દો લખ્યા એમાં છંદ તૂટે ને ત્યારે એક માણસ કાન આંબળવાની તાકાત રાખે છે. અંતરપટમાં અજવાળું છે, પામી ગયા એ ભરવાળું છે, બંધન પણ છે મુક્તિ સાથે. આ સંબંધ તત્વ ભરવાળું છે, આપણા બધાનું સંબંધ તત્વ એવું ભરવાળું ભેગું થયું છે ને. એટલે થોડાક શબ્દો અને મારે કેવું છે, ઘણા મિત્રો પણ મેસેજ નાખતા કે ભાઈ અમારે પણ આવવું છે, પણ અહીંયા સંબંધ તત્વ એક લિમિટેડ સંખ્યામાં આપણે મળ્યા છે. તો એ રશ્મિબેન અને ભાઈ જમીનભાઈનો એક આદર છે અને એમની પણ એવી ઈચ્છા હોય કે બધાને બોલાવીએ, પણ એક મર્યાદાનું એ બંદર હોય સ્થળનું પણ આવકાર સાથે એમનો એ હૃદયનો ભાવ હતો. એટલે થોડાક મિત્રો એમ માની લેવું છે, મિત્રો કદાચ જેની પાસે આ પહોંચ છે એને, કે બોટાદકર સાહિત્ય સભાવતી અમે બધા બેઠા છીએ. આદર દેવા સામે જજો અને પાદર લેવા સામે જજો. એટલે કોણ ચાહો તો ઘણા તો આવશે, કાયમ ઘરે બેઠા બેઠા ઘણા બોલાવ્યા છે, પણ ક્યારેક પાદર લેવાનું તો ચાહો તમે સહેજ. સન્માન કરો સાહેબ, અને એટલે જ જીનેશભાઈ તમારી ગઝલ આજે અમર બની ગઈ. એટલા માટે મારે શું કેવું, કોઈની આંખમાંથી મારું ગીત અમર રશ્મિબેન ની આંખમાંથી જોયું અને તમારી ગઝલ એની દાદુની આંખમાંથી અમર થઈ છે. એટલે આનાથી મોટું શું હોય, એ અલગારી માણસ આવ્યો, ચાદર સામે જજો અને કાંઠા બંધી કાયમ રાખી, કે કાંઠા બંધી કાયમ રાખી સાગર જેવા સામે જજો. હવે પાછળના જીવડાઓ કે અમે અમે આટલા આટલા કાંઠામાં બાંધી બાંધીને મોજવી લખ્યા માણસ, પણ એ એ જયારે સાગર જેવા વિશાળ હૃદય થઈ જાવ ને ત્યારે બધું સામે કહેવું છે, કે કાંઠા બંધી કાયમ રાખી સાગર જેવા સામે જજો, આદર દેવા સામે જજો, પાદર લેવા સામે જજો, એ અલગારી માણસ આવ્યો, ચાદર દેવા સામે જજો અને પરબો બાંધી પોતે તરશો, કે પરબો બાંધી પોતે તરશો, ગાગર દેવા સામે જજો. સાહેબ આખા જગત ને જે પાણી ઉઠાય છે ને ક્યારેક એ તરશો હશે, એના ઘર સુધી કઈ ખબર કાઢી આવજો, કઈક એને ભાવ પૂછી આવજો, એને મળી આવજો, તો એનું હૃદય આત્મા હાજી થઈ જશે. સાહેબ કે મને ગમતું હતું સાહેબ કે પરવો બાંધી પોતે તરશો, આખા જગત ની તરશ મિટાવનાર પોતે તરશો હોય. સાહેબ એના ઘરે જાઓ, બાપુ ને શબ્દો યાદ કરો, મોરારી બાપુ, જો બાટતે હૈ દૂસરો કો ઉજાલા ઉનકે જીવન મેં અંધેરા ભી બહોત. જે બીજાને અજવાળા આપવાનું કામ કરતો હોય એના જીવનમાં જાઓ, ક્યારેક નોકરીઓ કરો, એના અંધારા એ કોઈને વેચી નહીં શકે, જાય એ સુખમાં બધાને સાથે રાખશે. એટલા માટે પરબો બાંધી પોતે તરશો, ગાગર દેવા સામે જજો, અને છેલ્લો છે કે પાર્થ ઈશનો પેલી માણસ, પાર્થ ઈશનો પેલી માણસ આચાર એવા સામે જજો. જ્યાં ત્યાં નીકળી એવા વ્યક્તિઓ હોય ને ત્યાં સામે તમે જજો, એટલે એની મજા છે આખી. અને કુમારી ઓરનો એક સજા ત્યાં છે.
સંસ્કૃતિ ને આમ જીતી રાખી છે દોસ્ત કે ઓરડો એક સજાવી રાખ્યો છે અને દીવડો એક પેટાવી રાખ્યો છે અને ચહેરો સૂરજ પણ ભાળે નહીં. આ ઘરે એમના અહીં નો અવાય દોસ્ત. જગત નો ના પણ અંદર નો ડોક્યો કરી શકે કે ચહેરો સૂરજ પણ ભાડે નહીં. મારી વાત પૂરી કરું કે મોહ પડે છે મોઘો મોહમાં કોનો આદર કરવો અને કોનો અનાદર કરવો એવી સ્થિતિમાં, કારણ કે જેના માટે તો બધા જ માથા ઉપર રાખતા હોય એ વ્યક્તિ ને સિલેક્ટ કરવાના આવે તેનું શું કરવું, એટલે બહુ અઘરું હોય છે એના માટે. તો મોહ પડે છે મોંઘો માધવ. હું આદર સાથે કહીશ કે આના શેર માં ઓલું કે ને કે થોડું રોટલી બનાવતા હોય પણ થોડું વડીલો માટે હોય ને તો આ મોર ના કરો કામ, કારણ કે તો કોઈ કમરીબાઈ માની ખબર પડે રોટલો એ રોટલાની એ દાંત નો હોય એના માટે કડકડિયા રોટલાની તો આપણને ખબર હોય પણ મોર માટે રોટલો માટે એટલા માટે કહું છું કે ઈ મોર નાખવાનું કામ આગળ માં જીગ્નેશભાઈ કર્યું હતું. અને આદર સાથે ક્યારેક સ્વીકારી કરી શકતો આપણને ખબર જ છે. અંગા મોહ પડે છે મોંઘો માધવ સગલા મોહમાં સળગે છે. એક શબ્દો વાસ્તવિક કોઈ વચન સાચા ખોટા છે શબ્દો ના લાગે મોટી મોટી વાત પણ તળિયે કઈ હોય છીછરા પણ છે કઈ ભાળો જ નહીં તમે કે પાડે ના કોઈ વચન સાચા ખોટા છે શબ્દો ના લાગે લાક્ષા સ્વરૂપમાં પડપડ પડતા કે લાક્ષા સ્વરૂપમાં પડપડ પડતા પોતી કી પરમસવ પાંડવ પોતી કી પરમસવ પાંડવ કો પડે છે મોંઘો માધવ સગલા ઓમાં સળગે છે દવ અને સખના લેવા દે ખાંડવમાં પોતાની રીતે સ્વનિર્ભર છે પણ ક્યાં ઈર્ષા તત્વ ને ક્યાં બોલાવી કે સખના લેવા દે ખાંડવ માં ઝઘડાઓ માં વીતે છે બહુ મોહ પડે છે મોંઘો માધવ સગલાઓમાં સળગે છે. તો અને છેલ્લા બે છે કે કોની સામે લડવું કાયમ પોતી કા સામે પડતા છો. અહીંયા આ વ્યથા આપણે અનુભવી છે કોની સામે લડવું કાયમ પોતી કા સામે પડતા છો અને ગુરુમાં આશા રાખી બેઠા તારી રહેશે આવી માધવ. ગુરુમાં આશા રાખી બેઠા તારી રહેશે આવી માધવ. આ ભાવ સાથે વડીલોને વંદન અને ફરી ફરી જેમિન ભાઈ અને બેનીને હૃદયથી વંદન કે એ થોડા મિત્રોને ઘરે બોલાવી અને અમારી વચ્ચે અમારું સન્માન તો એ બે વડીલનું સન્માન થઈ જાય ને એટલે આખી બોટાદ પર થઈ ગયું અમારું સન્માન. જો એવા ભાવ સાથે દાદુ અને બાપા બાપુનું વંદન સાથે થોડાક એકાદી કવિતા વધુ લેવાય ગઈ એન્કર ના ના બરાબર છે કરી હૃદયના ભાવની વાત કરી. તો મારે એક
એવા વ્યક્તિને રજૂ કરવા જઈ રહ્યો છું કે વાણી કે પ્રભાવ છે, વ્યક્તિ કે પરાક્રમ છે, સદીઓ કે સોએ હુએ ભાવ કો જગાતે હૈ, ચિંતા કરતે હૈ જાન, મુર્દા દિલો મે ડાલ, જબ હમ કાવ્ય સુધા ધારા હૈ ઉસાતે હૈ, નૂતન હજારો રસિકો કે બીચ જાકે, બાંધે કે ક્ષમા કો અનોખી સમી સાતે હૈ, તારે નહીં જાતે, શશિ નહીં જાતે, રવિ નહીં જાતે, કવિ હમ જાતે, એવા કવિ, એવા યુવા, જેમિનભાઈ પંડ્યાને હું રજૂઆત કરવા જઈ રહ્યો છું. જેમિનભાઈ આ જોરદાર તાલીઓ વડે બોલાય છે. જેમિનભાઈ પંડ્યા કાવ્યનો શીર્ષક છે એ માં જ હશે, સમજાતો નથી પણ એ માં જ હશે, ઈશ્વરની એ અજોડ કૃતિ માં જ હશે. સમજાતો નથી પણ એ માં જ હશે, ઈશ્વરની એ અજોડ કૃતિ માં જ હશે. જીવન અને મરણ તો ભલે ન હોય પરમાત્માના હાથમાં, જીવન અને મરણ તો ભલે ન હોય પરમાત્માના હાથમાં, પણ જીવનને જીવંત, જીવન અને મરણ ભલે ન હોય પરમાત્માના હાથમાં, પણ જીવનને જીવંત બનાવનાર અને મૃત્યુ પછી પણ મોક્ષ અપાવનાર એ માં જ હશે. આસક્ત છે બધા પ્રેમની આ હોડમાં, આસક્ત છે, આસક્ત છે બધા પ્રેમની આ હોડમાં. હા, શક્ય છે એમને મળશે કંઈક તો શોધવા, કે આસક્ત છે બધા પ્રેમની આ હોડમાં. હા, શક્ય છે એમને મળશે કંઈક તો શોધમાં, પણ જો હોડ લગાવશું પ્રેમની તો પ્રથમ માં જ હશે. પણ જો હોડ લગાવશું પ્રેમની તો પ્રથમ માં જ હશે, કારણ અશક્ય છે મળવું આ માતા તુલ્ય આ સંસાર રૂપી ચોકમાં. રસ્તા અનેક છે એના સુધી પહોંચવાના પણ, રસ્તા અનેક છે ઈશ્વર, રસ્તા અનેક છે એના સુધી પહોંચવાના પણ, એક ડગલું માંડું અને પામું હું ઈશ્વરને એ રસ્તો મને બતાવનાર ગુરુ માં જ હશે. છેલ્લી વખતે છે, જોઈને એ દ્રશ્ય ફૂલો પણ મહેકાઈ જાય છે, ફૂલો પણ મહેકાઈ જાય. કયું દ્રશ્ય? કે જોઈને એ દ્રશ્ય. પાર્થભાઈ, તમારા ઘરે આજે પુત્ર જન્મ થયો છે, કાલે તો ખાસ અર્પિત કરું છું. કે જોઈને માં કેવી હશે? કે જોઈને એ દ્રશ્ય ફૂલો પણ મહેકાઈ જાય છે. નવજાત શિશુના પ્રથમ સ્મિતનું કારણ એ માં જ હશે. સમજાતો નથી પણ એ માં જ હશે, ઈશ્વરની એ અજોડ કૃતિ માં જ હશે. બરાબર છે, બરાબર છે. પ્રેમનું સાકાર સ્વરૂપ એ માં જ હશે. વાહ વાહ વાહ, બહુ બધું બહુ બધું. આડો આંખ શબ્દ આવે, આડો આંખ એટલે પછી આગળ કઈ ન આવે એનાથી, આડો આંખ એની ઉપર એક દુઓ છે કે જોયા જગના પ્રેમ સૌ સારા છે વીણ વાંક, ત્યાં સુધી વાંકમાં ન હોય ત્યાં સુધી બધાનો પ્રેમ તમને મળવાનો. ખાતરી કરો બચો માગો ખબર પડે, તો ખબર પડે. હા, ઈ સિવાયની વાત તો, જોયા જગના પ્રેમ સૌ સારા છે વીણ વાંક, પણ માતાના પ્રેમથી તો છે આડો આંખ. એક કવિતા કહો કે ગઝલમાં કંઈક ત્રુટી રહી જશે, પણ મને એવું લાગે છે કે કંઈક મેં લખ્યું છે તો અછાન દસ્તાવ્ય કહો, જે ગણું મેં લખ્યું છે કંઈક, કે ફૂલને બસ ખીલવાનું હોય છે, ફૂલને બસ ખીલવાનું હોય છે, સુગંધને તો વ્યાપવાનું હોય છે. સુગંધ ફૂલને બસ ખીલવાનું હોય છે, સુગંધને તો વ્યાપવાનું હોય છે. તું ના આવે કદી તો ચાલશે હવે, કે તું ના આવે કદી તો ચાલશે હવે, મારે પણ તો જજુમવાનું હોય છે. વાટ કોની જુઓ છો રવિ તમે, કે વાટ કોની જુઓ છો રવિ તમે, તમારે તો જળહળવાનું હોય છે. વાટ કોની જુઓ છો રવિ તમે, તમારે તો જળહળવાનું હોય છે. ને મહાદેવજી ઉપર લખ્યું છે કે છો સ્વયંભૂ એક તું દેવાદિ દેવ, કે છો સ્વયંભૂ એક તું દેવાદિ દેવ, અન્યને તો જન્મવાનું હોય છે. છો સ્વયંભૂ એક તું દેવાદિ દેવ,
અનન્ય ને તો જન્મવાનું હોય છે ને આપશે દરિયો હળાહળ સૌ પ્રથમ સાગર મંથન વખતે સૌથી પહેલા વિષ કે આપશે દરિયો હળાહળ સૌ પ્રથમ ને પછી જ અમૃત સોંપવાનું હોય છે ને સ્થાવર પૂંજી કારણ સતત વસવાટું મારા સ્થાવર પૂંજી તને કે એને કે સ્થાવર પૂંજી કારણ સતત વસવાટું અહીં બાકી પથિક ને તો વિચરવાનું હોય છે સ્થાવર પૂંજી કારણ સતત વસવાટ નહીં બાકી પથિક ને તો વિચરવાનું હોય છે ને સાવ અજાણ્યા ન બનો આપીને દર્દ સાવ અજાણ્યા ન બનો આપીને દર્દ ચિત્રગુપ્ત ના ચોપડે કબૂલવાનું હોય છે યાદ છે એ દિવસો કે ભૂલી ગયા તમે અમારે હજુ મનને મનાવવાનું હોય છે રાસ બહુ રમ્યા હતા નાનપણમાં સૌની સાથે રાસ બહુ રમ્યા હતા નાનપણમાં સૌની સાથે શું ખબર શાણપણમાં વિસરવાનું હોય છે શું ખબર કે શાણપણમાં વિસરવાનું હોય છે છેલ્લી પંક્તિ કે ક્યારેક વાગોળી લઉં છું રૂડી મહેફિલોમાં કે ક્યારેક વાગોળી લઉં છું રૂડી મહેફિલોમાં બાકી જૈમીને તો સદા મૌન જ રહેવાનું હોય છે જીવવાનું હોય છે સુગંધ નહીં તો વ્યાપવાનું અને મૌન કેવું હોય એ જાણવા માટે તમારે બેને ઘોડે ચડવાનું હોય છે જ્ઞાન આવે આ બેન કઈ હરકતરો કહેતો નથી તમને સારી એને ભાવથી તમે લખાવો તારી આંખો ની ગહનતા ની હું વાત શું કરું આ ગહનતા ની આગળ વમળો પણ ગોથા થાય છે અહીં ને આંખો ની સામે તારી સાગર ની લહેરો શું કર્યું આંખોની સામે તારી સાગર લહેરો શું ગજું વિચારોની મારી વહનતા પણ ગોથા ખાય છે એવું કહેવાય છે કે વિચારો સૌથી વધારે સ્પીડમાં જો કોઈ ચાલતું હોય તો વિચારો આંખોની સામે તારી સાગરની લહેરોનો શું ગજું વિચારોની મારી વહનતા પણ ગોથા ખાય છે અહીં ને તારા સુધી સંદેશો પહોંચાડવાનું તો માંડી જ વાળ્યો આંગણના મારા કબૂતરો પણ ગોથા ખાય છે પણ વિષય જરત માહોલ માં લાવ્યો છે કારણ કે બધા ઓલમે થી જા કબૂતર જા ઈ કબૂતર ને પૂછ લઈ જશે તારા યૌવન ની સામે ગોખણિયા જ્ઞાન નું શું કર્યું તારા યૌવન ની સામે ગોખણિયા જ્ઞાન નું શું કર્યું જૈમિન ની મૌલિકતા પણ ગોથા થાય છે વખાણ પણ તે એવા કર્યા ને વળી નિર્દોષ હોય વખાણ કર્યા પણ કેવા પણ તો જો કે નિર્દોષ હતા તે વખાણ પણ તે એવા કર્યા ને વળી નિર્દોષ કર્યા સહજતા ની આગળ મધુરતા પણ ગોથા થાય છે તે કીધું તું ચિરંભાઈ છેલ્લે અનિલ ચાવડા નો શેર આમાં કર્યો કે જે રીતે એને કર્યા મારા વખાણ ગાળ નથી પણ ગાળ ની છે લગભગ એને 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 બહુ તે કીધું તું પહેલા જેવો જ ફોટ શું છું
તે કીધું તું પહેલા જેવો જ ઠોટ ઈચ્છું છું એમ સમજ. આ ઠોટ આગળ કવિતાનું સર્જન પણ ગોથા થાય છે, આ ઠોટ આગળ વ્યંગકારોનું વ્યંગ પણ ગોથા થાય છે અહીં, આ ઠોટ આગળ ચતુરાનું ચતુરંગ પણ ગોથા થાય છે અહીં. પણ કઠોરતા આગળ તારી આ ઠોટ પણ ગડછોલિયા થાય છે. તમને કહી દઉં કે તું આવીને મળે છે એ તો ગમે છે મને, તું આવીને મળે છે એ તો ગમે છે મને, ને વૃક્ષ ડાળી થી નમે છે એકાંત મારું મને, તું આવીને હસે છે એ તો ગમે છે મને, તું આવીને હસે છે એ તો ગમે છે મને, ને દૂર સુદૂર યાદો માં હો હું જ્યારે ત્યારે, દૂર સુદૂર યાદોમાં હો હું જ્યારે તારી, તું યાદોમાં ભમે છે એ તો ગમે છે મને, તું યાદોમાં ભમે છે એ તો ગમે છે મને, ને વાંચી શકું હું મારી જ વાર્તા મારી સામે, વાંચી શકું હું મારી જ વાર્તા મારી સામે, તું એવું જે લખે છે એ તો ગમે છે મને, તું એવું જે લખે છે એ તો ગમે છે મને, ને આમ તો વાગનો હોય નહીં કશું તારો, આમ તો વાગનો હોય નહીં કશું તારો, તું છતાં એ સહે છે એ તો ગમે છે મને, તું છતાં એ સહે છે એ તો ગમે છે મને. વાહ વાહ, મધુર મધુર મુસ્કાન હૈ જિસકી શ્વેત શ્વેત રંગ જિસકા, પ્યાર કે સાગર સે ભી ગહરા હે અનુપમ રંગ જિસકા, વો રાધા હૈ હો, અને રાધા શું કહે છે સામે, જો હૈ અલબેલા મદ નૈનો વાલા, उसके दीवाने ब्रज की हर बाला, वो कृष्णा है नैनों में सांसों में मन में कृष्णा, हर पल ही जीवन में उसके कृष्णा, वो कौन है, वो राधा है, वो राधा है, वो राधा है. किशन भाई मेहता किशन अरे ये लोग जोरदार ताले बड़े चंदी धन्यवाद बांटे किशन भाई मेहता. આમ તો ગીટોર ગાઉં છું આ બધા માહોલ એવો બનાવ્યો એટલે હું થોડો 20 વર્ષ પાછો થઈ ગયો, એટલે મને પણ યાદ આવ્યું કે મારા નામ પર તમારું દિલ ધડકે તો બસ છે, મારા નામ પર તમારું દિલ ધડકે તો બસ છે, જીવનની રાહમાં તમારું સ્મિત હોય તો બસ છે. પ્યારની દુનિયામાં મિલન પણ છે જુદાઈ પણ, પ્યારની દુનિયામાં મિલન પણ છે જુદાઈ પણ, મિલનનો હાસ્ય ન મળે તો કઈ નહીં, જુદાઈની આ હોય તો પણ બસ છે, મારા નામ પર તમારું દિલ ધડકે તો બસ છે. પછી ડીવાય પછીનો સમય છે કે ભલે તારો અને મારો રાહ જુદો પડે, ભલે તારો અને મારો રાહ જુદો પડે અને તું સાથ ન દઈ શકે, ભલે તારો અને મારો રાહ જુદો પડે અને તું સાથ ન દઈ શકે, કદી મળીએ આપણે અને તું આવો કઈ ઉઠે તોય બસ છે, મારા નામ પર તમારું દિલ ધડકે તોય બસ છે. પછી તો ઘણા વર્ષો થઈ જાય લગ્ન પછી તો તમે તમારામાં ઠરી કામ થઈ ગયા હોય, છતાં ક્યારેક અમુક એવો માહોલ હોય આજના માહોલ જેવો, ત્યારે એક શબ્દ છે કે ખામોશી અકળાવે તને, ખામોશી અકળાવે તને ઉદાસીની પળમાં જ્યારે, ખામોશી અકળાવે તને ઉદાસીની પળમાં જ્યારે, યાદ આવી જાય મારી કદી, યાદ આવી જાય મારી કદી, તું પુલકિત થઈ ઉઠે તોય બસ છે, મારા નામ પર તમારું દિલ ધડકે તો બસ છે, જીવનની રાહમાં તમારું સ્મિત મળે તો બસ છે. મને છંદ નથી આવડતો, મેં એમને પોઈન્ટમાં કીધું એમ.
કે મિત્રના મિત્રપણાને અમે જોયા છે, મિત્રતાના નામે મિત્રને ખંજર માંગતા પણ જોયા છે, મિત્રના મિત્રપણાને અમે જોયા છે, મિત્રતાના નામે મિત્રને ખંજર મારતા જોયા છે. સેવા તો કરી રહ્યા છે નેતાઓ ખૂબ જોરશોરથી, સેવા તો કરી રહ્યા છે નેતાઓ ખૂબ જોરશોરથી, પણ પાર્ટી કે પોતાની એના સરવાળા જોયા છે, પાર્ટી કે પોતાની એના સરવાળા જોયા છે. અરે આંસુ પણ ક્યાં કોઈના સાચા વહે છે નહીં, આંસુ પણ ક્યાં કોઈના સાચા વહે છે નહીં, જૂઠ ફરેબ અને લુચ્ચાઈના બનાવટી મહોરા જોયા છે, જૂઠ ફરેબ અને લુચ્ચાઈના બનાવટી મહોરા જોયા છે. શોધવા નીકળ્યો છું ફિશન હું દુનિયામાં માણસ નહીં, કોલેજમાં મેં શ્યામ કથાનો સાહેબ કીધું કે શોધવા નીકળ્યો છે શ્યામ દુનિયામાં માણસ ને, ત્યાં માણસ નામે ફક્ત મળદા ફરતા જોયા છે. હારી થાકીને હું દોડી ગયો, હારી થાકીને હું દોડી ગયો મંદિર પ્રભુની પાસે, હારી થાકીને હું દોડી ગયો મંદિર પ્રભુની પાસે, ત્યાં પ્રભુને પણ મેં આજ કારણથી રડતા જોયા છે. મિત્રના મિત્રપણાને મેં જોયા છે, મિત્રતાના નામે મિત્રને ખંજર મારતા જોયા છે. એની વાણી અને ભાષાને સતત પડવી છે, એની વાણી અને ભાષાને સતત પડવી છે. એના વિશે તમારે સાંભળવું હોય ને તો મને ક્યારેક આશા કલાકાર ભાઈ આપણે માયા ભાઈ તો ખરું, પણ આપણે સુરભાઈ એ પણ ઘણા બધા શબ્દો કીધા છે કે કોઈ શિખર ની ઉપર બાભાઈ બાપુ ટોચ ઉપર એક શિખર જે હોય મંદિર નું એની ઉપર કાગળો બે જાય બરોબર, તો એ બે જો છે એટલે મહત્વ નો ભગવાન તો નીચે તણી હોય છે એને આખા ગામે વાસતે ગાજતે એને બેહાડવો હશે, એટલે ઘણા બધા ભાવો કદાચ સમજી જશે આનંદભાઈ હું જે કહેવા માંગુ, પણ અનાયાસે વારસાનો ઉત્તમ રીતે વહન કરતો વિદ્વાન ચારણ દદુ એક સાથે ન ભૂલતો હોય તો ઘણી બધી એમની રચનાઓ અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એવા બધા લોકગીતો સંસ્કૃતિના ગીતો કાઠી સંસ્કૃતિના ગીતો જે ક્યારે આજ સુધી કોઈએ ઉખેડા નથી, ઉખેડા તેને અંદર નથી ઉખેડા બધા સુંદર રીતે એને લયબદ્ધ કરવામાં એને વ્યવસ્થિત કરવામાં અને આપણી ભાષામાં સમજી શકાય એવી, કારણ કે પિંગળ અમુક આનંદભાઈના ગુજરો તમે ક્યાં છે એ બધા ગીતોને એમને કાઠી સંસ્કૃતિ દીપ સંસ્થાના માધ્યમથી ખૂબ વંદની ક્ષત્રિય સમાજ માટે ઉપકાર કરી શકે એવું એને નાની ઉંમરમાં, અને દાદુ એની કળાઓ વિશે આપણે વાત જ નથી કરી, નાની ઉંમરમાં પોતે પાળિયાનો લખાણ પણ વાંચી શકે એવું માણસ છે. પાળિયાને ઉકેલવા માટે આજે જે આખી કાઠી સંસ્કૃતિ દીપ સંસ્થાની ટીમ કામ કરે છે એમાં આનંદભાઈનો ખૂબ એવી જયારે વાણી હોય છે, પાળીયા ઉપરના લેખન હોય છે, એવા ગીતો હોય છે, એ બધા ગીતો ઉપર પણ આનંદભાઈ નું ખૂબ સુંદર પુસ્તક આવવાનું છે, એક સાથે 11 થી વધારે પુસ્તકો એક જ સાથે, હા અતિ આનંદ આનંદના કલમ થી, એટલે ચારણ હૃદય તો રાફડા છે, રાફડા જેવું હૃદય હોય એની ઉકેરામાંથી નકરી કવિતાઓ અને એ સંસ્કૃતિની
અને બધી બધી રીતની આખા આમ તો એક ઓલય છે ને કેટલા રીતે સ્થાપિત થવાનો છે એ તમે તેથી જ ખબર પડશે. કવિ, વિવેચક, લેખક, સર્જક, ઓલમીસ, વક્તા, એટલે આપણે અતિશક્તિ ચારણભાઈ મને વિનંતી કરું કે એને એટલું બધું એના આશીર્વાદ એના ઉપર વરસાવે કે જે વારસામાં મળ્યું છે એને અનેક ગુણ ઉજળું કરી દેખાડે. બધું કાંઈ ન કહેતા શબ્દોના અવતરણ ઓછા પડે એવો માણસ આનંદ ગઢવી એને બહુ જ આવી દે. અને એના માટે એમના જ દાદા મને ખબર એમ નથી પહેલાં એક એક જ લેટી કારણ કે ચારણને તો એ છપાકરા સાથે હોય. જય દેવી દીન દયાળી દેવ ડઢાળી બેલા વાળી બિરદાળી પ્રગટ પ્રચાળી પરમ કૃપાળી નજરે પાણી હેતાળી હરદમ હેતાળી નો બળિયાળી બુદ્ધિ વાળી ગિરજાઈ જય જમા માઈ ચરણ ભાઈ ચરણે રાખો જુદાઈ મા શરણી તારણ તરણી વેદે હરણી ભય હરણી કળિયુગ મા તરણી મા અવતરણી અસુર અવસરણી અગ્નિ અન્નપૂર્ણી ગર્ભાગરની જય વિસ્તરની જગરાઈ જય જય મહામાઈ ચરણ ભાઈ ચરણે રાખો જુગદાઈ રે મારી ચરણે રાખો જુગદાઈ. અને છેલ્લો જો તુરણ ચંડી કાળે ક્રોપ પુજાળી વિકરાળી નવ રાત વેજાળી બીસ પુજાળી જગ જવાળી જોરાળી ધંધા તાળિયાળી રિચ્છી દિવાળી રવરાઈ જય જય મુમાઈ ચરણ ભાઈ ચરણે રાખો જુગદાઈ. એવો ચારણ એટલે આનંદ. ખૂબ ખૂબ આભાર મામા આપે. ચારણી સાહિત્યની વાત કરી, લોક સાહિત્યની વાત કરી, ખરેખર આપના ભાવ વંદના ગાયક માટે હૃદયમાં પ્રેમ રહ્યો છે. ગાયક માટે આદર સન્માનની લાગણી છે. ત્રણને પણ માત્ર એક રચના દ્વારા અને એ પણ થોડી હાસ્ય થોડુંક હળવી વાત લઈને પણ વાત કરી છે. ચારણી સાહિત્યની ત્યારે અષાઢ મહિનો આવે છે ત્યારે વૈતાલ છંદ ની અંદર એક અમુક અમુક અલ્પ પ્રચલિત અને અપ્રચલિત છંદો છે કે જેને હજી સુધી ગાયન ગાળ ને આંતર સમાજમાં આવ્યો નથી, તો એ છે એક વૈતાલ છંદ વર્ષાવ. હે વરસાદ ભરદર પરમ સુખ વળી ઉમડી જલ ધરયાવહી ગણ ઘોર સોર મયોર રસ ગણ ઘટા કન ગહરાવહી વરસાત ભરદર પરમ સુખ મણી જમણી જલ ધારણ સોર મયોર રસગણ ઘટા ગન ગહરાવહી બરસન જામણ રૂપ દામણ પ્રગટ જન્ય પ્રગટ જન્ય પ્રગટ. અને દ્રદ મિલત યમિલત ચપલ દેખત ઘટા ઘન જો બરસ હી જીર ઘટા ઘન જો બરસ હી. અને હેવ લેવ વિરક્ષણ ગોર ઘટન ધોર જટન મોર જટન પૈરટે ચાબુક ઘન કિલ્લિવ ઘન ભાયક શરણ પૈરટે ગાજ ગહર બીજ સહર શીત લહર મારુતમ ગન ધર્મ શૈલ તરણ જૈન તરણ યાવતમ ચાપ સુરન પંચ પરણ યમ પરમ નિછાહ યમ દંપતિ હિત ચાહતી ચુક્રુહી વિપત લાહ યમ ગાટ કરસ ગુર્જ તરસ પુંગ તરસ મારુતમ પ્રેમ તરણ વૈલ તરણ શૈલ તરણ આવૃતમ વર્ષોત નામ ગણ. દેશી જનબોધ જે પુરાણ સમયના ગીગા બારોટ ની શૈલી છે, દેશી જનબોધ કહેવાની ભોજા ભગત ના ચાપખા છે. નવા નિર્માણ આવું નહીં, ખૂબ ધરાઈને ખાવ નહીં, આદર વગર નો આવો નહીં, શાખ વિના નો લાવો નહીં, તિરાડ હોય ત્યાં ટાંકો નહીં, ફદિયા વગર નો ફાંકો નહીં. અને હવે જે વ્યક્તિને કવિ બનવું છે, સાહિત્યકાર બનવું છે, લેખક બનવું છે, એને સાધનાની એરણ પર ચડવું છે સાહેબ શું, તો ત્યારે મોસમ પહેલા પાકો નહીં અને ગણ્યા પહેલા આપો નહીં. શોખ વિના નો શીખો નહીં અને ખાતરી વિના નો વીખો નહીં. પારખા વિના કોખો નહીં
ધારણા બાંધી અને પછી ધોકો ને એક વાર ધારણા બાંધી લીધી પછી આ તો આવો નીકળ્યો. તમારી ધારણા તમને જૂઠી પાડે છે. બરાબર. ધારણા વિના બાંધી ધોકો ને જાણ વિના જે ઝોકો ને અને જે માને નહીં અને રોકો ને. ધીરજ વગર નો ધંધો નહીં, ભાગીદાર કોઈ ખંધો નહીં, વાહલ વગર નો વંદો નહીં. વાહલ હોય ત્યાં જ વંદન થવું જોઈએ. વાહલ વગર નો વંદો નહીં અને જાણ વગર નો નિંદો નહીં. ભરોસા વિના દિલ ખોલો નહીં. ચિતની વાતો શંકરા તો ભરોસા વિના દિલ ખોલો નહીં, ખુશામત આગળ ખીલો નહીં. તાળીઓનો અવાજ કાનને ગમે એ પણ એક પ્રકારનું વ્યસન થઈ જાય. ખુશામત આગળ ખીલો નહીં અને ત્રેવડ વિનાનો જીલો નહીં. કરગરે એસો કાચા નહીં, ઘણા મુદ્રા નતા હોય. કરગરે એસો કાચા નહીં, માખણિયા કોઈ હાચા નહીં. અને દરેક જગ્યાએ શબ્દોની સરહદ પૂરી થતી હોય છે. સમજણ હોય ને વાચા નહીં, સમજણ હોય ને વાચા નહીં. અને જે પણ વ્યક્તિ તમને મદદ કરે ને સાહેબ, ટેકો દે એ કોઈ ટાચા નહીં. ટેકો દે એ ટાચા નહીં. ઓળખાણ વગરની આવ નહીં, લોભિયાનો કોઈ લાવ નહીં. ધ્યાન ન દે એને કોઈ રાવ નહીં. અને ભાવ હોય ને દાવ નહીં. અને છેલ્લે પ્રેમ હોય ને ભીખ નહીં. અણસમજુ ને શીખ નહીં, ઠાવકા ને ઠપકો ઠીક નહીં, અને બહાદુરી ને બીક નહીં. અંતે એનું ગાયક દ્વારા એ જ રચનાને પૂરી કરું. નવા નિર્માણ આવું નહીં, ખૂબ ધરાય ને ખાવું નહીં, આદર વગર નું આવું નહીં, શાક વિના નું લાવું નહીં, તિરાડ હોય ને ટાકો નહીં, પધ્યા વગર નો ફાકો નહીં, મોસમ પહેલા પાકો નહીં, ગણિયા પહેલા યાકો નહીં, ધોકમ હોય ના જીકો નહીં, ને સબલ ગુનાવો ભેગો નહીં, ને શોક વિના નો શીખો નહીં, ખતરી વિના નો ભીખો નહીં, પારખા વિના ભોકો નહીં, ધારણા બાંધી ધોકો નહીં, દાડો વિના ને ચોખો નહીં, માને નહીં અને રોકો નહીં. ધીરજ વગર નો ધંધો નહીં, ભાગીદાર કોઈ ખંધો નહીં, માલ વગર નો બંધો નહીં, જાડ વગર નો નિંદો નહીં, પાડો નહીં તો બોલો નહીં, ને ભરોસા વિના દિલ ખોલો નહીં, ને ખુશામત આગળ ખીલો નહીં, ને ત્રેવડ વિના નો જીલો નહીં. ઘર ઘરે એસો કાચા નહીં, માકડિયા કોઈ હાચા નહીં, જે સમજણ હોય ને વાચો નહીં, ને ટેકો દે ઈ ટાચા નહીં. માતા બને, ભગિની બને, દીકરી બને, પ્રિયા બને, જીજાબાઈ ને યશોદા બને, ગાર્ગી બને, સીતા બને. વાહિયાત વાત તો એ જ છે કે પારકી થાપડ તે જ છે. નીડર છે તે, સક્ષમ છે તે, પગભર છે તે, રાહભર છે. સમાનતા વિહરણે સ્ત્રીઓ ચડે છે વૈક્તિ, જે સરે કામ સોય થી એ કદી સરે ન તેગ થી. તો એવા બહેનશ્રીને વિનંતી કરો કે પોતાના મધુર કંઠ દ્વારા આપણે જૂના સમયના ઓલ્ડ ઇઝ ગોલ્ડ ની સ્મૃતિઓને આપણી સામે લઈ આવે. ખૂબ જોરદાર તાળી આવડે બહેનશ્રીને આપણે વધાવી લઈએ. બહુ આભાર. આંખના આંસુ થકી વર્ણવી સહેલી છે ભાષા મૃત્યુના દર્દની. આંખના આંસુ થકી વર્ણવી સહેલી છે ભાષા મૃત્યુના દર્દની. દુષ્કર છે થોડી વાત એ વર્ણવી અક્ષરથી શબ્દોની. પણ વસમી છે કથા આદિ અંતની, કહેવી મોંથી ઉચ્ચારવી. बारिश के ऐसे मौसम में ठंडी हवा के झोंकों से, पत्तों की सुहानी चादर से लिपटे हुए सुहाने फूलों की खुशबू से दम घुटा जाता है सीने में एक खामोशी लिए हुए, फिर भी जीना पड़ता है मरने के इंतजार में. दोनों ने किया
આપણા દરેક કાર્યક્રમમાં લાલજીભાઈ હોય છે, અને પોતે ખૂબ એક સારા શિક્ષક, ઉત્સાહી શિક્ષક અને કર્મનિષ્ઠ શિક્ષક, સાથે એક સારા વક્તા પણ છે, એક સારા સ્ટેજ સંચાલક. એટલે આ બધા, અને મને ગમે દાદા એટલે વખત એક વખત એ મારા બધામાં પોતાની સારી વાત મૂકીએ કેમ છે, સારી વાત કરીએ કેમ છે, તો એને કેર રે એવું નથી કીધું ખતરભાઈ વચ્ચે એકાદું કઈ. એટલે આગળના કાર્યક્રમમાં પણ એમને આદર સાથે લેવા છે, અને આજે પણ લાલજીભાઈ ના આદર બરાબર છે, બરાબર તમે સાહેબ. આમ તો શિક્ષકો ને માઇક ની જરૂર નથી હોતી, પણ છતાં પણ તમે બોટાદકર સાહિત્ય સભાના બંને વડીલો તથા મારા સૌ સાથી મિત્રો, આપ સૌને અંતઃકરણપૂર્વક સૌને વંદન અને નમન કરું છું. ચોક્કસ આનંદભાઈ, શ્રી મોદીની એક ગઝલ છે, પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. ધોરણ 10 ની અંદર જૂના અભ્યાસક્રમમાં એમની એક ગઝલ આવતી હતી, તપાસી. તો આ ગઝલના જે જુદા જુદા શેર છે, એ શેરમાં સૌથી મહત્વની વાત એમણે એ કરી છે કે માનવ જીવનની જે દુઃખ છે અને સમસ્યા છે, એનું મૂળ કારણ માણસની ઈચ્છાઓ છે. પણ આપણે ગોતીએ છે ક્યાં, એના જે ઉપાયો કે કારણો, એ બધી જ વાતો એ ઈર્ષા ચીનુ મોદી છે એ સરસ રીતે આ તપાસી એ ગઝલની અંદર રજૂ કરે છે. અને એ ગઝલને પછી લોકગીતના અથવા તો આપણા ભજનના ઢાળમાં પણ ઢાળી શકીએ એવો એનો રાગ છે. તો બે ત્રણ પંક્તિ યાદ છે એ સંભળાવું તમને. જળમાં હવે જળતો નથી તટને તપાસીએ, જળમાં હવે જળતો નથી તટને તપાસીએ, એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ. સિક્કો હવામાં થાય છે ગાયબ ઉછાળતા, સિક્કો હવામાં થાય છે ગાયબ ઉછાળતા, ઉડી ગયો છે જીવને સબને તપાસીએ. કેવો નડે છે જીવને આ દેહ આપણો, કેવો નડે છે જીવને આ દેહ આપણો, સમાણ ગઢના કઢને તપાસીએ, જળમાં હવે જળતો નથી તટને તપાસીએ, એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ. એક સરસ આગળનો શેર છે. માનવ બનેલા દેહની કેવી દશા થશે, માનવ બનેલા દેહની કેવી દશા થશે, ભડભડ બળેલા કૃષ્ણના રથને તપાસીએ, ભડભડ બળેલા કૃષ્ણના રથને તપાસીએ, જળમાં હવે જળતો નથી તટને તપાસીએ, એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ. ટોળે વળેલા ગીધને ઈર્ષાદ કોઈ કહો, ટોળે વળેલા ગીધને ઈર્ષાદ કોઈ કહો, આવી રહેલી આખરી પળને તપાસીએ,
ભરી રહેલી આખરી પળને તપાસીએ, જળમાં હવે જળતું નથી તટને તપાસીએ, એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, ચાવી મળે ગુનાઓની સમજણ મળ્યા પછી, માનવ નડે છે માનવી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી, ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી, નમતો હતો તું સર્વને નિર્ધનપણા મહીં, બદલી ગયો તું પરણીને અને ખાસ તો એક એક થી ચડિયા જાય, મોટો મુસાયરો હોત તો એટલી મજા ન આવે, પ્રેમભર્યું વાતાવરણ. અને આ આખું આયોજન રશ્મિબેન જેમીનભાઈ કર્યું, અને આ એક શોખનો વિષય છે, અને કેટલો આનંદ ને ઉમળકો હશે. અને પૂજ્ય દાદુ પ્રવીણભાઈ જિજ્ઞેશભાઈ બધાના વચ્ચે મકાન, મેં કીધું ફોન છે ને એ અત્યારે ટાઈમ પાસ કરવાનું સાધન છે, પણ એમાંથી એક આવું સાહિત્યનું ગ્રુપ ઊભું થયું, અને ગ્રુપ માત્ર હાયરો નહીં પણ વાસ્તવમાં પણ લાયો નહીં, પરિવાર જેવી ભાવનાથી. હું અત્યાર સુધી માનતો કે મારો 10 પરિવાર કુટુંબનો, પણ એટલો પરિવારનો વિસ્તાર થયો કે એક આનંદ થાય છે, ઓળખો આવે છે, અને એક પોતા પણ એની ભાવના લાગે, અને એક સ્નેહ જે છે સર્વત્ર કીધું એમાં પ્રેમના સાગરમાં ડૂબવાનું મન થાય, અને સદા યુવન અવનવું જળવાઈ રહેવાનું, કારણ કે તમારો બધાનો પ્રેમ છે, સહકાર છે, આદર છે, એ બધાને લાખ લાખ અભિનંદન. આપણા બધાના સ્નેહ અને આ બધાને જે મળ્યા, બહુ સારો કાર્યક્રમ થયો, અને મજા આવી ગયું. આવો મોટો કાર્યક્રમ હોય તો મજા ન આવે એવો નાનું આવે. બધાને અભિનંદન, આભાર, અને આનંદના જે સહભાગી થયા, એક અદભુત અસ્મરણીય આ આજનો કાર્યક્રમ રહ્યો. અસ્તુ. પરિવાર ને